નમસ્કાર દર્શક મિત્રો, હેલો સખી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દોસ્તો, કેન્સર શબ્દ કાને પડતાની સાથે જ સામાન્ય માણસ ધ્રુજી ઉઠતો હોય છે. કાળક્રમે આ રોગ રીબામણી ભર્યા મૃત્યુ ભણી દોરી જનારી અસાધ્ય બીમારી તરીકે લોકમાનસમાં એવો તો રૂપાઈ ગયો છે કે કેન્સર એ કેન્સરનો પર્યાયવાચી શબ્દ બની રહ્યો. પરંતુ હકીકત કંઈક જુદી જ છે. કેન્સરનો અર્થ છે કરચલો. આ રોગને કરચલા સાથે સરખાવવાનું કારણ એટલું જ કે એ દર્દીને ચો તરફ પ્રસરી અને એના સકંજામાં લઈ લે છે. પરંતુ જો વહેલું નિદાન થાય તો તેને ફેલાતો અટકાવી શકાય છે અને કેન્સરનો દર્દી પણ સામાન્ય અને સ્વસ્થ જિંદગી જીવી શકે છે. મિત્રો, આ આખો ફેબ્રુઆરી મહિનો કેન્સર અટકાવ મહિનો છે અને 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવાય છે. અને એ અંતર્ગત વાત કરવા માટે આજે આપણી સાથે છે ડૉક્ટર પંકજભાઈ શાહ, કે જેઓ ગુજરાત કેન્સર સોસાયટીના ઉપપ્રમુખ છે. પંકજભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. નમસ્તે આદલબેન. સૌપ્રથમ તો આજે આપણે જ્યારે કેન્સરની જાગૃતિ અંગે વાત કરવાના છીએ, તો સૌપ્રથમ તો સર એ બતાવો મારા દર્શક મિત્રોને કે કેન્સર એટલે શું. બેન, કેન્સર એ એક રોગની પણ લગભગ 150 થી 200 જેટલા રોગોનો સમૂહ છે. અને એનું કારણ બહુ સહેલું છે કે આપણે માણસ તરીકે જ્યારે જન્મ લઈએ છીએ, મનુષ્ય તરીકે, ત્યારે એક કોષ આપણા પિતાનો અને એક કોષ માતાનો, બેનું ફલિત થાય અને એમાંથી કોષમાંથી અનેક કોષો બને. જેમ આપણું મકાન છે, બધી ઈંટોથી બને અને ઈંટોની અંદર સિમેન્ટ લાગે અને પછી બધા જુદા જુદા રૂમ થાય, તેવી જ રીતે આપણા શરીરની રચના છે કે આ બે જ કોષોમાંથી, ફલિત થયેલા કોષમાંથી આપણું આખું મનુષ્યનું શરીર બને છે. એમાં અબજો સેલ્સ હોય છે. એટલે આપણે જો જાણવું હોય કેન્સર વિશે, તો ખાલી એટલું જાણવાનું કે આપણા શરીરનું જે બેઝિક યુનિટ છે, કોષ, એ કોષની આ ગડબડને કારણે થતો રોગ છે. એટલે આ શું જાતની ગડબડ થાય, વિકૃતિ શું થાય, કે કોષની અંદર કોષ કેન્દ્ર હોય અને એ આખા કોષને વ્યવસ્થિત રીતે નિયંત્રણમાં રાખે. જ્યારે કોઈ પણ પ્રહાર દ્વારા બહારનું, પછી કેમિકલ હોય કે ફિઝિકલ હોય કે વાયરસ હોય, કોઈ પણ કારણે આ કોષ કેન્દ્રની આવેલા ડીએનએની જ્યારે વિકૃતિ થાય, ત્યારે આ બધા જ નિયંત્રણો જતા રહે અને કોષ બેફામ રીતે વર્તવા માંડે. બેફામ રીતે વર્તે એટલે તમને સાદી જો ભાષામાં સમજાવું તો, આપણને કોઈ જગ્યાએ વાગ્યું હોય ત્યારે એનું રિપેરિંગ થાય કે હિલિંગ થાય, ત્યારે જેટલું જરૂરિયાત હોય એટલા જ નવા કોષ બને અને એ જગ્યાને પૂરી દે. એની જગ્યાએ જ્યારે આ વિકૃત થયેલો કોષ છે, એ ચાલુને ચાલુ, એનું વિભાજન ચાલુને ચાલુ રાખે, એટલે વિભાજિત થયેલા કોષોનો સમૂહ ક્યાં તો ગાંઠ બનાવે અથવા તો શરીરની અંદર કોઈ જગ્યાએ ચાંદુ પણ બનાવે. એટલા માટે આ રોગ, આ ઉપરાંત પણ એની એક બીજી પણ એક એ છે કે આજુબાજુના જે નોર્મલ જે આપણી ટીશ્યુ હોય એની અંદર બી પેનિટ્રેશન કરે. કરચલાની બેને વાત કરીને, એમ એ ફેલાય, લોહીની નસોમાં જાય, લસિકા ગ્રંથિમાં જાય. અને તમને જાણીને નવાઈ લાગશે કે ખાલી 1 સેન્ટીમીટર જેટલું કેન્સર હોય તો એમાં 1 ઉપર 9 મીડા મૂકીએ એટલા વિકૃત કોષો હોય. એટલે કેન્સર આખું એક જુદા જ પ્રકારના રોગો આપણે ગણવા જોઈએ. એને આપણે ટાઇફોઇડ કે મેલેરિયા કે એની સાથે ન ગણતા એક કોષોનો રોગ ગણવો જોઈએ. અને જેટલા શરીરની અંદર જુદી જુદી જાતના કોષો, જુદી જુદી જાતના અવયવો, એટલા જુદી જુદી જાતના કેન્સર. જી જી. તો સર, એ પણ અમારા દર્શક મિત્રોને બતાવો કે આજે જ્યારે આપણે વિશ્વ જાગૃતિ દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ કે વિશ્વ કેન્સર જાગૃતિ દિનની વાત કરી રહ્યા છીએ, ત્યારે સમગ્ર વિશ્વમાં શું સ્થિતિ છે આજે અને કેટલું પ્રમાણ છે આજે, અને ખાસ કરીને આપણે ગુજરાત રાજ્યમાં શું સ્થિતિ છે? પહેલી વસ્તુ તો એ કરીએ કે આપણા દેશની અંદર દર વર્ષે લગભગ 10 લાખ જેટલા નવા કેન્સરના દર્દીઓ થાય છે, એટલે દર નોંધાય છે, અને વિશ્વની અંદર લગભગ 1 કરોડ જેટલા. એટલે આટલું બધું મોટું પ્રમાણ હોવાને કારણે અને હાલ વિજ્ઞાન અને મેડિકલની સફળતાને કારણે જે રોગો પહેલાં જીવલેણ ગણાતા હતા એ બધા હવે આપણે મટાડી દે શક્યા છે. એટલે ટાઇફોઇડ છે કે મેલેરિયા છે કે ટીબી છે, આ બધા જ જે ઇન્ફેક્શનના રોગો હતા, ડાયરિયાને વગેરે, એ બધા કંટ્રોલ આવી ગયા છે. લોકો લાંબુ જીવે છે અને લાંબુ જીવે છે તેને કારણે આ કેન્સર પણ જેમ જેમ ઉંમર વધતી જાય તેમ કેન્સર થવાનું પ્રમાણ પણ વધતું જતું હોય છે. એટલે અત્યારના જો જોવા જઈએ
તો ગુજરાત જે આપણે ભારતની અંદર 10 લાખ દર્દીઓ, તો ગુજરાતમાં લગભગ 50,000 જેટલા દર્દીઓ દર વર્ષે ઉમેરાય. 10 લાખ જે દર્દીઓ છે એમાંથી 6 લાખનું તો લગભગ મૃત્યુ થાય કેન્સરના કારણે. પણ કોઈ પણ એક સમયે જો બધાને ગણીએ આપણે, જે કે દર્દીઓ તાજા નવા ઉમેરાય છે તે, જે જૂના છે તે, એ બેનો સરવારો કરીએ તો કોઈ પણ સમયે આપણા દેશની અંદર લગભગ 15-17 લાખ લોકો કેન્સર સાથે જીવી રહ્યા છે. જી, તો પછી આ હમણાં તમે આપે જણાવ્યું કે આ કેન્સર એ કોષોનો રોગ છે, તો એ પણ અમારા દર્શક મિત્રોને જણાવો કે ઉદ્ભવે છે કઈ રીતે? ઉદ્ભવે છે એ રીતે કોષ હોય, દાખલા તરીકે કોઈ વ્યક્તિ તમાકુ ખાય છે, એ તમાકુ કેવાના સંપર્કમાં આવે છે? એક તો મોઢાની ચામડીની અંદર, ફેફસાની ચામડીની અંદર, અન્નનળીની અંદર, જ્યાં જ્યાં બી આ તમાકુ સંપર્કમાં આવે તો ત્યાં જે એના જે સેલ્સ છે એને એ ડેમેજ કરે, અને આ ડેમેજ થવાથી વિકૃતિ થાય, અને આ વિકૃતિ થાય એટલે એમાં કેન્સર થાય. એક દાડામાં નથી થતું, આ પ્રક્રિયા ખૂબ લાંબી છે, એટલે જેટલું એ લાંબા સમય સુધી એનું સેવન થાય એટલું એને કેન્સર થવાની શક્યતા વધારે. એવી રીતે વાયરસ છે, દાખલા તરીકે હિપેટાઇટિસ બી વાયરસ કે હિપેટાઇટિસ સી વાયરસ, તો કોઈને રોગ લાગુ પડ્યો હોય અથવા કોઈને પોઝિટિવિટી હોય તો લગભગ 5-10 વર્ષ પછી એ લીવરનું કેન્સર ઉત્પન્ન કરી શકે. આવી રીતે લાંબા સમય સુધી કોઈ પણ આપણું ડેમેજ થતું હોય તો એનાથી કેન્સર ઉદ્ભવી થશે. જી જી, હમણાં સર તમે કહ્યું કે ધૂમ્રપાન કરતા હોય એ લોકોને પણ થવાના ચાન્સીસ વધારે છે, પરંતુ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે જે લોકો ધાણાની દાળ પણ ના ખાતા હોય એ લોકોને પણ કેન્સર થતું હોય છે, તો અમારા દર્શક મિત્રોને એ બતાવો કે કેન્સર થવાના કારણો કયા કયા છે? હેતલબેન, તમાકુને શા માટે આપણે વારે ઘડીએ યાદ કરીએ છીએ? કારણ કે 30-40% કેન્સર જે આપણા ગુજરાતમાં નોંધાય છે કે ભારતમાં નોંધાય છે તેના થવાના કારણમાં તમાકુ મુખ્ય છે, અને એ તમાકુ છોડવું આપણા માટે સહેલું છે. એટલે જો કેન્સરનો અટકાવ હોય તો પહેલું જો તમાકુ છોડવાનું કરીએ તો 30% જેટલા મટી જાય. હવે બાકીના જે કારણો છે તેમાં એનો પણ જીવન આપણી જીવનશૈલી સાથે જોડાયેલી વાત છે. માણસની મેદસ્વીતાને કારણે શરીરની અંદર કેટલાક હોર્મોનલ ચેન્જ થાય, બોડીની અંદર કેટલા ચેન્જ થાય, અને એવું કહેવાય છે કે પશ્ચિમના દેશોમાં મેદસ્વીતાને કારણે લગભગ બીજા 25% જેટલા નવા કેન્સરના દર્દી ઉમેરાય છે. પછી આવે દારૂ અને તમાકુ જો ભેગા થાય તો આપણે ભૂત અને પલિત ભેગા થયા તેવું કહી શકીએ. આમ તમાકુ, દારૂ, મેદસ્વીતા સાથે સાથે કેટલાક એન્વાયરમેન્ટલ કારણો કે રેડિએશનની ઇફેક્ટ, અલ્ટ્રાવાયોલેટ રેઝ, કોઈ માણસ રેડિયોલોજીની અંદર કામ કરતો હોય અને પોતે બરોબર પ્રોટેક્શન ના રાખે તો તેનાથી, પહેલાંના વખતમાં રેડિયમવાળી ઘડિયાળ પહેરતા તો તેનાથી થતું હતું, અને રેસાવાળો ખોરાક, માણસ જો રેસાવાળો ખોરાક ઓછો ખાય તો આંતરડાના કેન્સર થઈ શકે. આ ઉપરાંત કેટલાક કારણો એવા છે, કેટલાકની અંદર આપણે કોઈ કારણ જાણી શકતા નથી, અંદરની પોતાની શરીરની રચનાને કારણે એ થઈ શકતા હોય છે. એટલે આમ જોવા જઈએ તો જે અંગે આપણે જાણીએ છીએ, ને પછી વાયરસની જે મેં વાત કરી તે કે હિપેટાઇટિસ બી વાયરસ, હિપેટાઇટિસ સી વાયરસ, જે બહેનોની અંદર હ્યુમન પેપિલોમા વાયરસ, એ વાયરસ બહેનોને સર્વિક્સનું કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર કરે. આમ પેટની અંદર પણ એક બેક્ટેરિયા છે અને એચ પાયલોરી બેક્ટેરિયા છે, તે પણ કેન્સર કરી શકે. આમ કેન્સર થવાના વિવિધ કારણો આપણે જાણીએ છીએ, પણ લગભગ 25-30% અંદર આપણને ખ્યાલ નથી આવતો કે શાને કારણે ઉદ્ભવ્યું, પણ વિકૃતિ થવી કે સેલની એ એનું બેઝિક કારણ છે. જી જી, એટલે એ જે છે એ મુદ્દો ખૂબ જ ધ્યાનમાં રાખવાનો છે કે એ પાયાનો મુદ્દો છે કે વિકૃતિ ના થવી જોઈએ આપણા શરીરમાં કોઈ પણ સેલને. આપણી સાથે ધ્રુવીબેન જોડાયા છે, ધ્રુવી ચૌહાણ અમદાવાદથી. જી, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. જી, એમ છે કે મારા બાબાને કેન્સર થયો છે. જી, એમની ઉંમર શું છે? એની ઉંમર લગભગ 7 વર્ષની છે. 7 વર્ષની છે, અને કેટલા સમયથી થયું છે અને કયું છે? એને કેન્સર આંખનું છે. અચ્છા, અને કેટલો સમય થયો છે? આને લગભગ 2 દિવસ થયા છે. 2 દિવસ જ થયા છે. જી, આપ શું પૂછવા માંગો છો ધ્રુવીબેન? એટલે કે આને જલ્દી સારવાર થઈ જાય. જે આંખનું કેન્સર છે
તેને રટાઈનો બ્લાસ્ટોમા કહેવામાં આવે છે અને એ કદાચ કોકવાર વારસામાં પણ ઉતરતું હોય છે અને એનું થવાનું કોઈ ખાસ કારણ આપણને ખબર નથી, પણ જો જલ્દી ખબર પડે તો ચોક્કસ આંખના કેન્સરને કારણે આંખ ગુમાવવી ન પડે અને એની દ્રષ્ટિ ચાલુ રહે તેવી સારવાર ઉપલબ્ધ છે. અને એના માટે સહેલામાં સહેલો રસ્તો એ છે કે દરેક જે માતા હોય એને પોતાના દીકરાની કે દીકરીની આંખ તપાસતા રહેવું જોઈએ અને એની અંદર જો કીકીની અંદર સફેદ ડાહક જેવું કે કંઈ દેખાય તો તરત જ ડાક્ટર પાસે જઈ એની તપાસ કરવી જોઈએ અને જો વહેલું નિદાન થઈ જાય તો આંખ પણ બચાવી શકાય, આંખનો ડોરો કાઢવો પણ ન પડે. કદાચ છે ને આંખનો ડોરો કાઢવો પડે તો પણ આ કેન્સર જીવલેણ નથી, પણ એનું જે મુખ્ય જે આપણો ઉદ્દેશ છે એ આંખ બચાવવાનો છે. કેમ થાય, કેવી રીતે થાય, એમાં એક જ વસ્તુ છે કે જો વારસાની અંદર એ આવેલો હોય તો વહેલામાં વહેલી એ કરવી પડે. બાકી બહેનોએ પણ આ અંગે જો જાગૃતતા રાખે તો સારું પડે. એક ડાયજેસ્ટની અંદર આ જ પ્રકારનો એક કિસ્સો આવ્યો હતો. એક બહેન, બે બહેનો એમની ફેસબુકથી બહેનપણીઓ હતી ને એને કહ્યું કે મારી દીકરા દીકરા દીકરીને આ પ્રમાણે દેખાય છે, તેને કહ્યું કે તરત જ તમે એની તપાસ કરાવો જાઓ. એટલે જાગૃતતા બહેનો બહુ જ જરૂરી છે શરીર અંગેની. જી, આપણી સાથે એક બીજા દર્શક મિત્ર જોડાયા છે, તલ્લાબેન જોશી જામનગરથી. જી, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. હેલો. હા બોલો તલ્લાબેન. હેલો, નમસ્તે. નમસ્તે મેડમ. હા, કેન્સર ચેપી છે ખરું મેડમ? મારો પ્રશ્ન છે, જી, કેન્સરની સારવારમાં સરકારે શું સેવાઓ આપે છે એ જણાવવા વિનંતી, અને કેન્સરને અટકાવવા શું કરવું જોઈએ? જી, ખૂબ જ સરસ પ્રશ્ન છે આપને. તમારા ત્રણે સવાલો હું કોખીને આવ્યો હતો કે આ જવાબ તો મારે આપવા જ પડશે. આપ જે કેન્સર છે, પહેલું તો એ કે ચેપી નથી. હું લગભગ 45 વર્ષથી કેન્સરની સારવાર સાથે જોડાયેલો છું. જો ચેપી હોત તો મને લાગે કે મારા 10-15 વાર મોત થઈ ગયા હોત. એ કોઈએ પણ ડરવાની જરૂર નથી. ચેપી નથી, એનો તમારા માટે સારામાં સારો જે એ છે, મારે તમને સૂચના આપવાની છે કે ઘરમાં કોઈને કેન્સર થયું હોય તો એનો પવાલું કે આ કે તે કશું જુદો ના રાખતા, તે તમારા જેવા સામાન્ય છે, એને કશું ન થઈ શકે. બીજું એ કે આપણી સરકાર આરોગ્ય માટે જે વિવિધ પગલાં લે છે તેમાં કેન્સરની સારવાર મુખ્ય છે. કેન્સરના જે 12 દર્દીઓ છે તેઓ ખાસ સરકાર તરફથી એને સંપૂર્ણ મફત સારવાર મળે છે. જે લોકો 2 લાખથી ઓછી આવક છે તેને પણ સરકાર તરફથી 2 લાખ રૂપિયા સુધીની કેન્સર સારવાર મફત મળે છે. ગરીબો માટે પુઅર પેશન્ટ ફંડ છે. અને એક બીજી તમને ખાસ આનંદની વાત કહું, થોડા જ સમયમાં બધી જ બહેનોને, ખાસ જે 2 એના મેઇન કેન્સર છે, સ્તનનું કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર, કદાચ સરકાર સંપૂર્ણ સારવાર કેન્સર હોસ્પિટલ સ્થિત મફત આપે તેવી શક્યતાઓ છે. જી, અને એમનો ત્રીજો પ્રશ્ન હતો કે કેન્સર અટકાવવા શું કરવું જોઈએ. કેન્સર અટકાવવાનો આ મહિનો છે. દર ફેબ્રુઆરી મહિનામાં બહેનો, ખાસ બહેનો માટે કહીશ કે બહેનો માટે 2 વસ્તુ બહુ જ અગત્યની છે. એક છે સ્તનનું કેન્સર અને બીજું છે ગર્ભાશયના મુખનું કેન્સર. સ્તનના કેન્સર માટે આપણે આપણા સ્તનની બહેનોએ પોતાના સ્તન વિશેની જાણકારી રાખવી જોઈએ. એટલે એનો અર્થ એવો કે માસિક ધર્મ પતી જાય પછી તરત જ્યારે સ્તન બહુ જ રિલેક્સ હોય ત્યારે સ્તન વિશે સંપૂર્ણ બંને હાથોથી તપાસ કરી અને એમાં કોઈ પણ જાતની કાંઈ તકલીફ છે કે નહીં તે જાણી લેવી જોઈએ. કંઈ પણ ગડબડ લાગે તો તરત ડાક્ટર પાસે જવું જોઈએ. દર મહિને જો આ પ્રમાણે કરવામાં આવે તો અત્યારના જે લગભગ 1/4 ભાગના દર્દીઓ બહુ એડવાન્સ સ્ટેજમાં આવે છે એ આવતા અટકી જાય. કંઈ પણ ગડબડ લાગે ડાક્ટર પાસે જાઓ. ડાક્ટર નક્કી કરશે કે મેમોગ્રાફી કે કશું કરાવવું છે કે નહીં, અને આગળ તપાસ કરાવવાથી વહેલામાં વહેલું નિદાન થશે અને તમે કેન્સરના બ્રેસ્ટ કેન્સરથી બચી શકશો. બીજું છે ગર્ભાશયના મુખનું કેન્સર, અને એના માટે પેપ ટેસ્ટ અને વીલી ટેસ્ટ નામના બહુ સાદા ટેસ્ટ છે અને લગભગ બધા જ જિલ્લા સ્તરોએ, ઇવન પ્રાઇમરી સેન્ટરે અને હોસ્પિટલમાં તે અવેલેબલ છે. આ 2 વસ્તુ કરવાથી વહેલું નિદાન થાય અને અટકાવવા માટે બહેનોએ ખાસ અત્યારે જીમમાં જોડાવવું જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ, મેદસ્વીપણું અટકાવવું જોઈએ અને યોગા વગેરે કરવાથી પણ જો શરીરનું તંદુરસ્તી સારી હશે તો કેન્સર બરોબર
નહીં કેન્સરને તમે આમંત્રણ નહીં આપો. અને ત્રીજું ચોથું એક ખાસ ધ્યાન રાખવાનું કે જેના કુટુંબની અંદર બ્રેસ્ટ કેન્સર કોઈને થયું હોય કે ઓવરીનું કેન્સર થયું હોય એ લોકોએ વધારાની કાળજી લેવાની. એવું નથી કે એમને થશે જ, ફક્ત 10% જ થાય, પણ એવી બહેનોએ ખાસ આના વિશેની જાણકારી જેટલી મળે તેટલી મેળવી અને પોતાને આ વિશે ધ્યાન રાખવું જોઈએ. જી, એટલે કે કેન્સર એ વારસાગત 10% છે, પરંતુ એમાં પણ જો આપણે ધ્યાન રાખીએ તો એમાંથી આપણે બચી શકીએ છીએ. દર્શક મિત્રો, અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. Small operation will take care of it. CT scan, urine, stools, bleeding time, clotting time, 6,300 rupees. After surgery, now it's just a small course of chemotherapy. Mommy, where has your hair gone? A wig costs so much? Radiation room 203. Counter is closed, please. X-ray 501. Social worker room number 12. Railway concession form room number 10. OPD room number 50. Cash counter room number 20. Pathology room 419. You were lucky we caught it in time. You have a full life ahead of you. ફરી એકવાર આપનું સ્વાગત છે હેલો સખી કાર્યક્રમમાં. જી, આપણે આગળ જાણ્યું કે કેન્સર કઈ રીતે થાય છે, પરંતુ એના લક્ષણો જાણવાના હજુ બાકી છે સર. તો એ બતાવો અમારા દર્શક મિત્રોને કે કેન્સર કેવી રીતે ખબર પડે કે આ થઈ શક્યું છે, કારણ કે ઘણી વખત એવું હોય છે કે એના કોઈ લક્ષણો જ નથી હોતા, ખબર જ નથી પડતી હોતી. હેતલબેન, જે કેન્સર છે આખા શરીરનો રોગ છે, અને શરીરની કોઈ પણ અવયવોની અંદર કંઈ પણ જાતની તકલીફ થાય અને એના જે લક્ષણો હોય તે કેન્સરના હોઈ શકે. પણ આજે આપણે ખાસ ધ્યાન આ બહેનો માટેનો પ્રોગ્રામ છે, એટલે ખાસ સ્તનનું કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સર પર વધારે ધ્યાન આપશું. એમાં સ્તનના કેન્સરની અંદર મેં તો આપને કહ્યું તેમ કે સ્તનની અંદર કોઈ પણ ગડબડ જણાય કે એની સ્તનની ઉપરની ચામડી, એની નીચે કોઈ ગાંઠ દેખાય, જે નિપલ છે તેની અંદર કાંઈ ફેરફાર થાય, અંદર જતું રહે નિપલ, નિપલમાંથી બ્લડ સ્ત્રાવ થાય. હવે જે સ્તન છે એને બગલ સાથે પણ આપણે જોડાય, બગલની અંદર કોઈ ગાંઠ થઈ હોય કે કઠ્ઠો થયો હોય, આ બધા સ્તન કેન્સરના સિમ્પટમ્સ કે સાઇન્સ હોઈ શકે. પણ સૌથી વધારે અગત્યનું છે કે આપણી જાગૃતતા, આપણા સ્તનને મેં કહ્યું તેમ નિયમિત રીતે જો તપાસતા રહેશો તો આ કશું ન હોય, બહુ નાનું હોય તો પણ ખબર પડી જાય. અને હવે મેમોગ્રાફી ટેસ્ટની મદદથી 45-40 કે 45 વર્ષ પછી જો કરવામાં આવે તો જે આપણે હાથથી તપાસી નથી શકતા કે દેખાતું નથી તે પણ ખબર પડે. અને સર, એ કેવું હોય છે કે એમાં દુખાવો નથી થતો હોતો, એટલે ખ્યાલ નથી આવતો હોતો. દુખાવો સામાન્ય રીતે બહુ આગળના સ્ટેજમાં થતો હોય છે, એટલા માટે જ આપણી જાગૃતતા બહુ જ જરૂરી છે. અને બહેનના ગર્ભાશયના મુખના કેન્સરની અંદર સામાન્ય રીતે 2 માસિકની વચ્ચે બ્લીડિંગ થાય, અંદરથી ખરાબ દ્રવ્ય, એનાથી ખરાબ વાસવાળું એમાંથી પ્રવાહી આવે, નીચે દુખાવો થાય વગેરે વગેરે છે. પણ આની અંદર પણ આ બધું થતાં પહેલાં જ જો વ્યવસ્થિત રીતે પેપ ટેસ્ટ અથવા તો વીલી ટેસ્ટ નિયમિત કરાવવામાં આવે તો 0 સ્ટેજમાં પણ પકડી શકાય, અને 0 સ્ટેજમાં પકડે તો 100% સારું થઈ શકે. બીજા બધા જ કેન્સર, આ 2 સિવાયના પણ બધા કેન્સર બહેનોમાં થઈ શકે. મોઢાનું કેન્સર, જે બહેનો ખાસ તમાકુ ખાતી હોય કે ન ખાતું હોય, તમારું મોઢું તમે ખોલી અને મિરરની અંદર જુઓ, કંઈ ખરાબી લાગે તો તરત જ ડાક્ટર પાસે જાઓ. ખાંસી આવે ફેફસાના કેન્સરની અંદર, અને હવે તો નવાઈની મારે વાત છે કે છેલ્લા 3-4 વર્ષની અંદર બહેનોમાં પણ ફેફસાના કેન્સરનું પ્રમાણ ધીમે ધીમે વધારે જોવા મળે છે. જી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે, પરાગભાઈ અમદાવાદથી. જી પરાગભાઈ, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. હેલો. હા, બોલો પરાગભાઈ. નમસ્કાર સર. નમસ્તે, બોલો ભાઈ. અમદાવાદથી બોલું. મારા ફાધરને આપણા મોઢાનું કેન્સર થયું હતું. હા જી. લેફ્ટ સાઈડનું જડબું ઓપરેશનમાં કાઢી નાખ્યું છે, પણ રાઈટ સાઈડના જડબામાં શું છે, દાંત ઉપર નીચે વાંકા થઈ ગયા છે, એમ જમવામાં બહુ તકલીફ થાય છે પપ્પાને. જી, તો એના માટે કોઈ ટ્રીટમેન્ટ, કારણ કે દાંત વાંકા ચૂકા થઈ ગયા, ઓનલી લિક્વિડ ઉપર છે પપ્પા. અચ્છા, હવે આજે છે તમારો પ્રશ્ન કે એક બાજુ જડબાનું ઓપરેશન કરાયું છે, બીજી બાજુ દાંત વાંકા ચૂકા થઈ ગયા છે. બહેનોનો પ્રોગ્રામ છે, છતાં એટલા માટે લઉં છું કે આવી આવી પરિસ્થિતિ બહેનોમાં પણ થઈ શકે.
એટલે જે ડાક્ટરની ટીમે તમારું ઓપરેશન કર્યું હોય એમાં ડેન્ટિસ્ટ અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જન પણ હોય છે, એને મળી અને ફરતી તમે એની સાથે ચર્ચા કરજો, ચોક્કસ તમને તે માર્ગ બતાવશે. જી, અને સર આ કેન્સર થાય છે ત્યારે મોટાભાગના લોકોને એ ચિંતા સતાવતી હોય છે કે એનો સારવારનો ખર્ચ જે હોય છે એ ઘણો બધો આવતો હોય છે, તો એ અંગે થોડી માહિતી આપો અમારા દર્શક મિત્રોને. સારવારનો ખર્ચ એટલા માટે વધારે હોય છે કે હવે પહેલાં તો ખાલી એકલી કેન્સર હોસ્પિટલ જ હતી, બધા કેન્સર હોસ્પિટલમાં જતા. હવે આપણે કોર્પોરેટ સેક્ટરની ઘણી હોસ્પિટલો થઈ, પ્રાઇવેટની અંદર પણ ઘણા ડાક્ટરો અવેલેબલ થયા. એ લોકોના ત્યાં આપણે જ્યારે બી જઈએ ત્યારે જે ઇકોનોમિક્સ પ્રમાણે આપણને એ સારવાર મોંઘી લાગવાની જ, કારણ કે ત્યાં આગળ સરકાર કોઈ મદદ નથી કરતી હોતી. પણ મારે ખાસ મધ્યમ વર્ગના દર્દીઓને તેટલું જ કહેવું છે કે આપણે મધ્યમ વર્ગના દર્દીઓ માટે જે કેન્સર હોસ્પિટલ છે એ વિશ્વની સારામાં સારી કેન્સર હોસ્પિટલ છે. કેન્સરના જે તજજ્ઞો તૈયાર થયા છે છેલ્લા 20 વર્ષમાં એ બધા જ આપણી કેન્સર હોસ્પિટલમાં તૈયાર થયેલા છે, અને અહીંયા આગળ બીપીએલના દર્દીઓને સંપૂર્ણ મફત સારવાર મળે છે. જે લોકોની 2 લાખથી ઓછી આવક હોય તેઓને મુખ્યમંત્રી યોજનાનો લાભ મળે છે, અને જે સ્કૂલ ચિલ્ડ્રન છે એટલે 18 વર્ષથી નીચેના બાળકોને સંપૂર્ણ સારવાર સરકાર તરફથી મફત મળે છે. અને આ ઉપરાંત કેન્સર સોસાયટી પણ દર્દીઓને મદદ કરે છે. અને છેલ્લે મારી જાણ મુજબ બહેનોને કદાચ થોડાક જ સમયમાં બધી જ સારવાર મફત મળે એવી યોજના પણ આવી રહી છે. એટલે મારી તો આપને એટલી જ વિનંતી છે કે કદાચ છે ને કેન્સરનું નિદાન થાય, નિદાન પ્રાઇવેટમાં કરાયું હોય, ખર્ચા અંગેની તમને જે એસ્ટિમેટ આપ્યો હોય વધારે લાગતો હોય, તો સૌથી સારો રસ્તો છે કેન્સર હોસ્પિટલમાં જવું. ત્યાં સોસાયટી અને ઇન્સ્ટિટ્યૂટ બંનેની મદદથી તમારી સારવાર એકદમ સુંદર રીતે વિશ્વસ્તરની ઓછામાં ઓછા પૈસે અથવા તો નિઃશુલ્ક થવાની છે. જી, એટલે કે સારવારના ખર્ચ અંગે પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. જી, આપણી સાથે ઉર્વશીબેન જોડાયા છે અમદાવાદથી. જી ઉર્વશીબેન, આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન પૂછો. સર, અનમેરિડ છોકરીઓને બ્રેસ્ટ કેન્સર થવાનો સંભવ વધારે હોય છે, વાત સાચી? એકદમ સાચી વાત છે. જે જે લોકોએ લગ્ન જીવન ન ભોગવ્યું હોય તેને કેન્સર બ્રેસ્ટનું થવાનું એટલા માટે વધારે છે કે જે હોર્મોન્સ છે એની કોન્સ્ટન્ટ ઇફેક્ટ બ્રેસ્ટ પર રહે, એટલે નન્સ છે, અનમેરિડ છોકરીઓ છે એ બધા, એટલે જ એ લોકોએ વધારે તપાસ કરાવવાની જેથી કરીને વહેલું નિદાન ખબર પડી જાય. તમારી સાચી વાત છે, અનમેરિડને મેરિડ કરતાં થવાની શક્યતા વધારે હોય છે. એનું કારણ જે અંડાશયની અંદર આપણા ઇસ્ટ્રોજન હોર્મોન્સ છે તેની કોન્સ્ટન્ટ સ્ટિમ્યુલેશન બ્રેસ્ટ પર રહેવાને કારણે આ થઈ શકે છે. જી, અને સર કેન્સરના નિદાનના જે પદ્ધતિઓ હોય છે એના અને એના તબક્કા કયા કયા હોય છે? કેન્સરની નિદાન પદ્ધતિ આપણી જે સામાન્ય પદ્ધતિ તે તો ખરી જ, પણ પછી જે કેન્સર પોતાની જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાયું છે કે નહીં તે જાણવા માટે સીટી સ્કેન કરાવવું પડે, સોનોગ્રાફી કરાવવી પડે, હવે તો પેટ સીટી પણ કરાવીએ છીએ. પેટ સીટી ખાસ કરીને એવા દર્દીઓને કરાવવાની કે જો એને ઓપરેશન કરાવવાનું હોય તે પહેલાં જાણી લેવું જોઈએ કે શરીરમાં બીજા કોઈ ભાગમાં ફેલાયેલો છે કે નહીં રોગ. જો બીજા ભાગમાં ફેલાયેલો હોય અને પેટ સ્કેનથી ખબર પડે તો પછી ઓપરેશનને વગેરે બહુ વધારે પડતી સારવાર ન કરો અને સીધી કેમોથેરાપીની સારવાર કરો તો પણ ચાલે. આમ તબક્કો 4 તબક્કા એનો હોય છે કે પોતાની જગ્યાએ જ હોય અને 2 સેન્ટીમીટરથી નાનો હોય તેને ફર્સ્ટ સ્ટેજ કહેવાય, 2 સેન્ટીમીટરથી મોટો હોય અને બગલમાં કે બીજે કંઈ ગાંઠ ન ગઈ હોય તો સેકન્ડ સ્ટેજ કહેવાય, બગલ સુધી ગઈ હોય જો ગાંઠો તો એને થર્ડ સ્ટેજ કહેવાય, અને આખા શરીરમાં બીજી જગ્યાએ ગયું હોય જ્યાંથી કેન્સર ઉદ્ભવ્યું હોય ત્યાંથી બીજા શરીરના અવયવમાં ગયું હોય તો એને 4th સ્ટેજનું કહેવાય. પણ હવે સારવારની મદદથી ગમે તે સ્ટેજનું પણ કેન્સર હોય તો પણ ડરતા નહીં, એટલી બધી આધુનિક સારવારથી કેન્સરને કંટ્રોલ કરવું, નાથવું બહુ જ સહેલું છે. લગભગ 60% જેટલા દર્દીઓને હવે કેન્સર મટાડી શકાય છે, બાકીના લોકોની જિંદગી લંબાવી શકાય. જી જી સર, તો કેન્સર અટકાવવા માટે આપણી જીવનશૈલી કેટલી મદદરૂપ થાય છે? ખૂબ મદદરૂપ થાય. આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે. પહેલું તો એ કે નિયમિત કસરત કરો, વજન વધવા ન દો, દારૂ તમાકુ છોડી દો, ખોરાકની અંદર રેસાવાળા વધારે એ લો, અને તમારી જાતે જ
આ અંગે તમે વધારે ને વધારે પોતાના શરીરના અંદરના ફેરફારોની જાગૃતતા રાખીને એના અંગે તરત તપાસ કરાવો. આટલું કરીએ તો પણ ખૂબ ઘણું છે, જેથી કરી અને આપણે કેન્સરને એક તો પહેલાં તો અટકાવી પણ શકીએ અને સાથે સાથે વહેલું નિદાન કરવાથી એને આપણે નાથી પણ શકીએ. જી, અને એક ખૂબ જ ટૂંકમાં જણાવી દો કે મહિલાઓએ શું ધ્યાન રાખવું જોઈએ. મહિલાઓ એ આખા ઘરને ગૃહ મિનિસ્ટર કહું ને તે મહિલા છે. મહિલાએ તો પોતાનું તો ધ્યાન રાખવાનું જ છે, ખાસ કરીને સ્તનનું કેન્સર ને ગર્ભાશયનું કેન્સર. પણ પોતાના ઘરની અંદર, પછી નોકર હોય કે પોતાના ધણી હોય, કોઈ પણ વ્યક્તિ તમાકુનું સેવન કરતું હોય, દારૂનું સેવન કરતું હોય તો એને અટકાવે. છોકરાઓને પણ બહુ વધારે પડતા લાડ લડાવીને જાડા થવા ના દે. આપણે ત્યાં જોયું છે કે મધ્યમ વર્ગને ઉચ્ચ મધ્ય વર્ગની અંદરના બાળકો ખૂબ મેદસ્વી થતા જાય છે, એટલે એ કેન્સરને નોતરે છે. આટલું જો ધ્યાન રાખે મહિલાઓ, પોતાનું ધ્યાન રાખે, પોતાના કુટુંબનું ધ્યાન રાખે, આજુબાજુવાળાનું ધ્યાન રાખે, તો ચોક્કસ કેન્સર સામેની લડાઈમાં આપણે અડધી લડાઈ તો આ રીતે જ જીતી શકીએ. જી જી સર, આજ આપ અહીંયા આવ્યા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જી દર્શક મિત્રો, આજે વિજ્ઞાન વહારે થયું છે એને આપણે ઈશ્વરના જ આશીર્વાદ ગણીએ. આજે કેન્સર દુસાધ્ય જરૂર છે, પણ અસાધ્ય તો નથી જ નથી. કેન્સરથી ડરે તે મરે અને જાણે તે જીતે. ફરી મળીશું આવતા સપ્તાહે એક નવા જ વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.